ભાઈ પેલા તો મેં 2 વર્ષ પહેલા પણ રાજીનામું દીધું છે, હું સત્તાવાળી રીતે નથી, તો તમને ખ્યાલ છે ને, નહીં તો જાહેરમાં પણ ખબર છે ને, હજી પણ બોલું છું. 2 વર્ષથી અમે સંપૂર્ણ રાજકીયને છોડી દીધું છે અને સનાતન ધર્મનો ગુજરાતનો પ્રમુખ છું અને એક ગૌ માતાના જે સેવક તરીકે, ગૌ માતાના દીકરા તરીકે, અને જ્યારે 550 વર્ષ પછી પ્રભુ શ્રી રામ આવતા હોય તો એનો આનંદ અલગ હોય, અને એ અંદરથી જે આનંદ, એ કોઈ સ્વાર્થ, કોઈ રાજકીય કે રાજકીય ભવિષ્યનું કાંઈ એવું નથી. તો માત્ર સનાતન ધર્મના પ્રમુખ તરીકે, અને અમારે તો બાપ દાદાથી, મારા દાદા, મારા પૂજ્ય પિતાશ્રી તેમજ મારા દ્વારા વર્ષો જ્યાં સાધુ સંતો અમારે ત્યાં આવે છે, આપણા મીડિયાના માધ્યમથી પણ રાજકોટના નગરજનોને પણ ખબર હોય કે રાજકોટમાં કોઈ પણ સાધુ સંતો હોય તો સ્વાભાવિક છે કે ઈ આપ જે વિચારધારાથી ઇલેક્શન લડતા હતા, આપ જ્યાં સે ઇલેક્શન લડે થે વો પાર્ટી આપ છોડ ચૂકે, તો ભવિષ્યમાં આપ ઉસસે હાથ પર જોડે ગયા નહીં? નહીં, વો મેરા વચન હૈ પક્કા, વો મીડિયા કે માધ્યમ સે બોલ રહા હું, મેરા વચન હી મેરા શાસન હૈ, એસા હૈ મેરા, મેં વિજય હું, મેરા નામ હી એસા હૈ. તો પણ થોડુંક વિસ્તૃત માહિતી તમને દઉં છું. 17 તારીખના બપોર 2 વાગ્યાથી આપણું ભવ્યાતિ ભવ્ય એક શોભાયાત્રા, રામ પ્રભુ શ્રી રામની એક ભવ્ય શોભાયાત્રા, એમાં લગભગ 1000 ઉપર સાધુ સંતો હશે અને 1500થી 2000 ફોર વ્હીલર, એનું લિસ્ટ હવે બનશે કારણ કે હજી 15 દિવસની વાર છે, અને 2000-2500 કે જે કાંઈ બાઇક થાય, બાઇકની યાત્રાઓ છે, અને ગુજરાતના નામાંકિત લગભગ બધા કલાકારો પણ આમાં જોડાય છે, અને ત્યારબાદ રાતે યાત્રા પૂર્ણ થયા બાદ ભોજન સમારંભ છે, અહીંનો પ્રસાદી વ્યવસ્થા રાખેલ છે, પછી 18 તારીખે રોજ રાત્રિ પ્રોગ્રામમાં એક ભવ્યાથી ભવ્ય આરતી, કમલેશભાઈ ત્રિવેદી દ્વારા ભવ્યાથી ભવ્ય આરતી, એનું રોજ સાંજે ટેલિકાસ્ટ થશે, ત્યારબાદ 10-12 હજાર માણસોની અત્યારથી અમારી પ્રસાદીની વ્યવસ્થા રોજ માટે છે, પછી 18 તારીખ 19-20-21 રોજ રાતે સાંસ્કૃતિક કાર્યક્રમો, તેમજ 21 તારીખે રાતે 12 વાગે ગ્રાઉન્ડની ફરતી રાઉન્ડમાં બધે ભવ્ય આતશબાજી, જે ફટાકડાથી 12 વાગે આયોજન કરવામાં આવે છે, ગ્રાઉન્ડની ફરતી કોર જે ભવ્ય આતશબાજીનું એક આયોજન પણ કરવામાં આવે છે, એનો ઉલ્લેખ આમાં નથી, પણ એ એક આયોજન પાછું અમે કરેલ છે કે ગ્રાઉન્ડની ફરતી કોર ભવ્ય આતશબાજી થાય 12 વાગે રાતના 12ના ટપર 21 તારીખે, કારણ કે સ્વાભાવિક છે 22 તારીખે રામલલ્લા 12 વાગે બપોરે ત્યાં બિરાજમાન થાય છે, તો એના આગલેથી રાતે 12 વાગે અમે આયોજન કરવાના છીએ. કોઈ નારાજ નહીં હૈ, સબ પ્રસન્ન હૈ, હમારે યહાં કોઈ ભેદ દૃષ્ટિ નહીં હૈ, કોઈ ભેદભાવ નહીં હૈ, હમ સબ એક હૈ, હમ સબ એક હૈ, અનેક નહીં એક હૈ, હમ હર ઘરો સે જનજાતિયો કે યહાં, આદિવાસીઓ કે યહાં સે, ઉપેક્ષિતો કે ઘરો સે, હમ ભાઈ બહેનો કો લાતે હૈ, ઓર લા કરકે ઉનકો રામ કથા પઢાતે હૈ, કૃષ્ણ કથા પઢાતે હૈ, રાષ્ટ્ર કે લિયે શિક્ષિત કરતે હૈ, સંકલ્પ દિલાતે હૈ, ઓર સબ હમારે ભાઈ બહેન ઉન્હી સ્થાનો હૈ જહાં ઈસાઈ. જી પૂરે મંદિર વિધાયક આપને સુના નહી, સરકારી કોષ મે દિયા જા રહા હૈ વો પૈસે, ઈસાઈ મિશનરીઓ કો પતા લગા કે દેખિયે, દક્ષિણ ભારત મે લગભગ સારે મંદિર મે રિસીવર હૈ. પૂરે ભારત કે મંદિર કી બાત કર રહે હૈ આપ? જી પૂરે ભારત કી મંદિર, એક મંદિર નહીં, હમ પૂરે ભારત કે મંદિરો કી બાત કર રહે હૈ. નિયમ 30 નહીં જાના ચાહીએ, યહી બતા રહે. ક્યા આપને બોલા ધારા 30 ए મંદિર વિધેયક ઇસે દેખિયે આપ, પઢિયે. ક્યા યે હટાના ચાહીએ? બિલકુલ હટેગા, હટાના નહીં ચાહીએ, હટેગા. એક તરફ સંવિધાન હૈ, એક તરફ શરિયત હૈ, અલગ અલગ નિયમ હૈ, નહીં નહીં, સબકે લિયે એક હોના ચાહીએ, એક સંવિધાન. અભી જો મંદિર મે જો દાન આ રહા હૈ વો કે મંદિર કે પાસ હી રહેના ચાહીએ યા સરકાર મે જાના ચાહીએ? કિસ તરફ આપ દેખતે હો? યે તો સબકે સબ, સરકાર સબકે લિયે હોના ચાહીએ, નહીં કે જૈસા યે નિયમ જો લાગુ પુરાના નિયમ ઇસે હટેગા, યે હટેગા નિયમ, યે નિયમ હટેગા, ઇસકી પૂરી તૈયારી હો ચુકી હૈ. હમારે પૈસે સે આપ હજ જાયેંગે, હમારે પૈસે સે આપ, હમારે હમારા પૈસા મૌલવીઓ કો તનખ્વાહ દિયા જાતા હૈ, યહી હોના ચાહીએ. સબ રાષ્ટ્ર કે લિયે હૈ, ઠીક હૈ, બહુત અચ્છા હૈ, રાષ્ટ્ર કે લિયે હૈ, રાષ્ટ્ર કે લિયે, રાષ્ટ્ર
सर्वोपरि है, सबसे बड़ा मंदिर हमारे लिए राष्ट्र है। में आदेश उपदेश दिया जा रहा है, सारे हिंदू संगठित हैं, सब आंदोलित हैं, सब प्रसन्न हैं, सबके यहाँ सब उत्सव उत्साह मनाएंगे। राजकोट ही नहीं, पूरे घर घर में आदेश उपदेश दिया जा रहा है, सब जय श्री राम। निश्चित है मिलेगा मिलेगा मिलेगा, कोर्ट के द्वारा भी आएगा, आंदोलन भी है। राम जन्मभूमि की स्थापना हो रही, राम जी आएंगे, राष्ट्र ये राष्ट्र सुरक्षित होगा, निश्चित है। ये दो जगह के अलावा भी और कई 40 से ज्यादा जगहों पर विवाद है, तो क्या वहाँ पे भी कोर्ट कार्यवाही होगी, वहाँ पे भी मांग होगी? ये तो पहले हमारा लक्ष्य, पहले हमारा लक्ष्य है एक संविधान लागू करना। मठ मंदिर बाद में है, पहले पहले राष्ट्र की सुरक्षा हमारे लिए लक्ष्य है। हमारा लक्ष्य राष्ट्र की सुरक्षा है। राष्ट्र के विरोध में जो यह धाराएं हैं, यह धारा जाएगी, तैयारी हो गई, इसे कोई रोक नहीं पाएगा। हाँ, पता लगा के देख लीजिए, मैं गलत कह रहा हूँ। धारा 30, धारा 30 ये संविधान की धाराएं जाएंगी, एक संविधान लागू होगा। कोई आंदोलन जन जन चला रहा है, ये हमारे प्रधानमंत्री जी भी तैयारी में लगे हैं, इसके पूरी तैयारी कर चुके हैं। कोई आंदोलन की जरूरत हमको नहीं पड़ेगी, ये भगवान राम जी कार्य हमारा पूरा करेंगे। ये चुनाव आने दीजिए, इसके बाद सब पूरा हो जाएगा। मैंने सारी सीमाओं को देखा है, मुझे ज्ञात है। मैं उस स्थान तक भी गया हूँ जहाँ चार देशों की एक साथ सीमा है, हमारे साथ, राष्ट्र के साथ, इन हिंदुओं के साथ, बहुसंख्यक हिंदुओं के साथ में किस तरह से छल किया गया। इतना ही नहीं, हम भूल गए महापुरुषों के बलिदान को, हम भूल गए महापुरुषों के बलिदान को, जिसने राष्ट्र के लिए सर कटाया, जिसने राष्ट्र के लिए बलिदान दिया, उन सबको भूल गए। हमें याद करा गया अय्यासों की कहानी हम आज बच्चों को पढ़ा रहे हैं। हम भूल गए श्री गुरु गोविंद सिंह जी महाराज को, उनके बलिदान को भूल गए, उनके पिता तेग बहादुर जी के बलिदान को हम भूल गए। दिल्ली में जा कर के सिर काटा गया उनका, गुरु तेग बहादुर जी के बच्चे जय सियाराम, गुरु गोविंद सिंह जी महाराज के बच्चों के कुर्बानी को, बच्चों के बलिदान को, जो जिंदे दीवार में चुन दिए गए, उनके बलिदान को हम भूल गए। महाराणा प्रताप के बलिदान को भूल गए, हम शिवाजी के बलिदान को भूल गए, महापुरुषों के बलिदान को, सरदार भगत सिंह के बलिदान को भूल गए, सुभाष चंद्र को भूल गए। आज भी दुर्भाग्य बस हमारे बच्चे अय्यासों का इतिहास पढ़ रहे हैं। जनसंख्या नियंत्रण किसके लिए लागू होगा? क्यों, हिंदुओं के लिए लागू होगा। दूसरी बात, जिनकी जनसंख्या सुरसा की तरह मुँह फैलाए पढ़ती जा रही, जिनकी विषमता बढ़ती जा रही है, उनके लिए नियम लागू नहीं होगा। ध्यान दे, ज्यादा कहने की आवश्यकता नहीं है, समय आ चुका है। ये धारा 30 ये जो राष्ट्र के विरोध में है, यह जाएगी और देश अखंड होगा। इसकी सारी की सारी तैयारी हो चुकी है। राम जन्मभूमि बनने के साथ साथ हमारा सब कुछ पूर्ण हो गया होगा। और इतना नहीं, हमें इस तरह से बांटा गया है, हमें जिस हमारे भाइयों को इस तरह बहकाया गया है, भड़काया गया, इतना बांटा गया, जाति भेद में, मतभेद में, कहीं आरक्षण है, कहीं कुछ है, कहीं कुछ है, कहीं कुछ है, हिंदू लड़ता रहे, कभी संगठित न होने पावे। और आप लोग जानते हैं, सब पढ़े लिखे हैं, मणिपुर में जो यह बवाल हुआ है किसकी दीन है? जवाहरलाल जी की देन है, ये नींव डाली हुई जवाहरलाल जी की है। मैं गलत कह रहा हूँ तो आप बता दीजिए गलत है नहीं। अब ये सब नहीं होने पाएगा, एक संविधान सबके लिए, एक संविधान होगा, ये निश्चित बात है, अब इसे कोई रोक नहीं पाएगा। जय जय श्री राम।